પ્રકરણ નંબર 8 જેમાં આગળ અભ્યાસ વધારે મિત્રો સ્વાધ્યાય 8.2 ની શરૂઆત કરીએ તો સ્વાધ્યાય 8.2 ની અંદર જે ટોપિક ની ચર્ચા કરવાની છે તેના પાયાની જ્ઞાન એટલે કે ટકાવારી ની અંદર અલગ અલગ જે વિવિધતા છે એની ગણતરી દાખલાઓની કેમ કરવાની થશે એ શું છે એ બધી બાબતો આપણે જાણીએ હવે ટકાવારી એટલે કે પર્સન્ટેજ તરીકે આપણે ઓળખીએ છીએ તમે તમારા પરિણામ ની અંદર પર્સન્ટેજ કેટલા આવ્યા છે કેટલા ટકા આવ્યા છે શબ્દ આપો છો ટકા શું છે તો એ વિગતે સમજે મિત્રો હવે જોઈએ કે ટકાવારી શબ્દનો અર્થ અથવા વ્યાખ્યા જોઈએ તો કે ટકા શબ્દ છે લેટિન શબ્દ પર્સેન્ટમ ઉપરથી આવેલો છે મિત્રો હવે જેનો અર્થ શું થાય છે કે પ્રતિ 100 પર એટલે કે પ્રતિ સેન્ટમ એટલે કે 100 તો આવો અર્થ થાય છે મિત્રો એના ઉપરથી પર્સન્ટેજ શબ્દ બન્યો મિત્રો આપણે આગળ જોઈએ મને કે ટકાવારી સરખામણી કરવાની રીત છે જ્યારે બે વિદ્યાર્થીઓનું પરિણામ જે હોય આપણે એમ કહીએ કે એક વિદ્યાર્થીને 320 માર્ક આવ્યા એક વિદ્યાર્થીને 340 માર્ક આવ્યા તો કે વિદ્યાર્થી એ 320 ગુણ વિદ્યાર્થી બી 340 ગુણ આપણે એમ કહીએ કે 340 ગુણ વધારે મળ્યા છે એટલે એને સારા ગુણ આવ્યા થઈ પણ જે વિદ્યાર્થી પરીક્ષા આપી છે કુલ કેટલા ગુણ મેળવ્યા હવે વિદ્યાર્થી બી છે 340 ગુણ લાવ્યો એ 400 માંથી લાવ્યો હોય વિદ્યાર્થી એ 500 માંથી લાવ્યો હોય તો એ તમે કુલ ગુણ કેટલા હતા એ પણ વિવિધતા વાળા અલગ અલગ છે તો બંનેમાં તફાવત છે તો શું કરવું પડે કે તે બંને એ અને બી વિદ્યાર્થીને શું કરવું પડે આપણે ટકાવારી શોધવી પડે હોય 500 ગુણમાંથી અને 400 ગુણમાંથી એને મેળવેલા જે ગુણ છે ટકાવારી શોધી અને ટકાવારીના આધારે સરખામણી કરી તો સાચું પરિણામ મળે કે કોના વધારે પરિણામ સારું છે તો ટકાવારી જે શું છે કે સરખામણી કરવાની રીત છે તમે પણ તમારા પરિણામો જે મળે છે દરેક પરીક્ષા એની પણ સરખામણી કરો છો કોની ટકાવારી વધારે છે તમને પણ આનંદ થતો હોય બોર્ડ ઉપર તમારા નામ જોઈએ કે પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર તો ત્યાં શું હોય છે ટકાવારી સરખામણી થી દર્શાવે મિત્રો લેટિન શબ્દ પર્સેન્ટમ જે છે એનો પરથી પર્સન્ટેજ એટલે ટકા શબ્દ બન્યો છે હવે આ શબ્દ બનેલો છે હવે સેન્ટમ નો અર્થ 100 થાય આપણે વાત કરી બીજી વસ્તુ જે બને કે ટકા ને દર્શાવવાનો સંકેત આ રીતે આવે છે મિત્રો કે ટ્રાન્સફર તો બે ટકા એટલે કે ટકાવારી દર્શાવવાનો સંકેત જે તમે ખરેખર જાણો છો તમારા પરિણામોની અંદર તમે લખતા હોય છે જે 100 ના આધારે મળતા મૂલ્યના સ્થાને વપરાય છે મિત્રો 100 ના આધારે મળતું મૂલ્ય એટલે કે કુલ 100 માંથી કેટલું એવું કહેવાય 100 ના આધારે મળતા મૂલ્યને દર્શાવે છે હવે એક ટકો એટલે શું તો કે 100 નો એક ભાગ એક ટકો એટલે 100 નો એક ભાગ અથવા 1 નો 100 નો ભાગ હવે એક ટકો એટલે શું કહેવાય મિત્રો તમને ક્યાં છે કે ટકા છે જેના આધારે દર્શાવાય 100 તો એક ટકો એટલે શું કે એક ટકો બરાબર 1 ના છેદમાં 100 ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં 100 મૂકવા પડે એટલે 1 ના છેદમાં 100 એટલે 0.01 એટલે કે એક ટકો એટલે કે 1 નો 100 મો ભાગ હવે મિત્રો તમને કે ટકા એટલે શું કે જેનો છેદ 100 હોય તેવા અપૂર્ણાંકનો અંશ 25% કીધું મિત્રો 25% એટલે કે 25% ને અપૂર્ણાંકમાં દર્શાવે 25 ના છેદમાં 100 પછી ટકાની નિશાની નો આવે તો જેનો છેદ 100 છે તેવો અંશ એટલે ટકા હવે જેનો સરવાળો 100 ન હોય તેવી વસ્તુઓની સ્થિતિમાં શું કરવાનું તો કે જેનો છેદ 100 હોય તેવા સમઅપૂર્ણાંકોમાં આપણે ફેરવીને તેની ગણતરી કરી શકીએ હવે આ જે ઉદાહરણો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા હોય તમારા પાઠ્યપુસ્તકમાં આ જે બાબતો છે એની પણ ઉદાહરણ સાથે સમજૂતી છે મિત્રો આપણે વધારે ચર્ચા નહીં કરતા કારણ કે તમારા પાસે પાઠ્યપુસ્તક છે એમાં તમે વાંચી શકો અને જાતે સમજી શકો તે બાબતો છે આપણે એની મુખ્ય બાબતોની ચર્ચા કરી અને ટકાવારી કેમ શોધવી એના દાખલાની ગણતરી કરી ત્યાર પછી વિગતે ચર્ચા કરીશું આ જે મુદ્દાઓ છે તમારે તમારી નોંધપો છે કે તમારી પાઠ્યબુકની અંદર પણ લખવાના છે અને આપણે પાઠ્યબુકમાં લખી અને તેની વાંચન કરતા મિત્રો તમે ખાસ તો જે ભણો છો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માટે ભણો છો એટલે તમને પર્સન્ટેજ શું છે કેમ કરતા શબ્દ બનેલો છે કયા બે શબ્દોનો સુમેળ થયો છે કઈ ભાષા લેટિન ભાષા લેટિન ભાષા છે જેનો શબ્દ છે બધી બાબતોને ખ્યાલ તો આપણે જે ભણીએ છીએ જ્ઞાનની વૃદ્ધિ માટે છે પરંતુ આપણે જ્ઞાનની જે પ્રાપ્તિ કરીએ છીએ તેનું મૂલ્યાંકન કરવા માટે પરીક્ષાઓનું આયોજન થતું તો એ સમયે તમને આવા જે મુદ્દાઓ છે એના આધારે પ્રશ્નો પૂછાય તો તમને
આવડે એટલા માટે બધી બાબતો જે તમારી બુકમાં લખવી જરૂરી છે કારણ કે અમુક સમય પછી તમે સાંભળેલું કે જોયું કદાચ વિસરાય જાય ભૂલાય જાય તો અહીંયા લખેલું હોય તમારી બુકમાં લખેલું તમને યાદ કે તમારા પાઠ્ય પુસ્તકમાં મિત્રો આ વિગત એ હોય બધી વસ્તુ ફકરા સ્વરૂપે છે એટલે મોટા તારીખે નોંધ કરેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે જે ટકાવારી શબ્દની ચર્ચા કરી હવે એની બાબતે આપણે વધારે વિગતથી સમજીએ તો તમારા પાઠ્ય પુસ્તકની અંદર તમે જોઈ શકો કે પેજ નંબર 158 માં તમે જોશો તમને ઉદાહરણ આપ્યું છે કે જેની અંદર રીનાને એક ટેબલનો ઉપરનો ભાગ જે બનાવવાનો છે તેના માટે જુદા જુદા રંગની 100 ટાઇલ્સ લે છે જેની અંદર પીળો લીલો લાલ વાદળી અંદર અલગ અલગ કલરની ગણી 100 ટાઇલ્સ લે છે મિત્રો તો આ ટાઇલ્સ માટે તે અલગ અલગ કોષ્ટક બનાવ્યા છે એમાં કોષ્ટક પૂરે છે તો આપણને બધું તમે આ કોષ્ટક પૂરવામાં રીનાની મદદ કરી શકો મિત્રો રીનાની મદદ કરીએ કોષ્ટકની અંદર તમને ટાઇલ્સની સંખ્યા લખી આપી છે કે જે ટેબલનો ઉપરનો ભાગ બનાવવા માટે ઉપયોગી છે અહીંયા જો તમે પીળા રંગની 14 ટાઇલ્સ લીલા રંગની 26 ટાઇલ લાલ રંગની 35 અને વાદળી રંગની 25 ટાઇલ્સનો ઉપયોગ થશે જે કુલ મળે ટોટલ 100 ટાઇલ્સ છે હવે 100 ટાઇલ્સનો ઉપયોગ કરે છે મિત્રો કે 100 માંથી 14 પીળા રંગની 100 માંથી 26 લીલા રંગની 100 માંથી 35 લાલ રંગની 100 માંથી 25 વાદળી રંગની ટોટલ 100 માંથી 18 ભાગની ટાઇલ્સનો ઉપયોગ થાય છે હવે દર પ્રતિ 100 એ લખવું હોય તો એટલે કે 100 એ 14 100 એ 26 100 એ 35 100 એ 25 દર પ્રતિ 100 તો કે 100 માંથી કેટલી એવોનો અર્થ થયો હવે આનો સરવાળો કરી તો કેટલો મિત્રો મળશે આપણને 100 સરવાળો મળે બીજી વસ્તુ અપૂર્ણાંક સ્વરૂપે લખવાની હોય તો કે 100 માંથી 14 એટલે કે 14 ના છેદમાં 100 એવું આપણે લખવું પડે અપૂર્ણાંક સ્વરૂપે લખવાનો ત્યારે કારણ કે 100 માંથી આ ભાગ છે પછી 26 તો કેટલા માંથી 100 માંથી 26 એટલે કે 26 ના છેદમાં 100 પછી અહીંયા શું લખ્યું મિત્રો કે 35 ના છેદમાં 100 કારણ કે 100 માંથી 35 ઓવર થાય અહીંયા કોષ્ટક ખાલી આપણે ભરવાનું છે એટલે કે છે 25 કેટલા માંથી 100 માંથી તો આપણે 25 ના છેદમાં 100 એવું લખ્યું હવે મિત્રો આ રીતે લખાય ટકાવારીમાં ટકાવારીમાં 14% લખ્યું મિત્રો તમને અગાઉ પણ કહ્યું કે આપણે ટકાવારી એટલે કે જેનો છેદ 100 છે તેવી સંખ્યા આ ભાઈ જેનો છેદ 100 છે તેવી સંખ્યા એનો અંશ એટલે ટકાવારી એવડો મુદ્દા પણ સમજાય જેનો છેદ 100 હોય તેવો અંશ એટલે ટકા અહીંયા તમને છેદમાં 100 ઓલરેડી મળી જાય છે કારણ કે અહીંયાનો સરવાળો 100 થાય છે એટલે કે 100 માંથી કેટલા ઘટાય છે પછી છે 26% તો 26% એ વંચાય શું આ રીતે વંચાય વાંચન કઈ રીતે થાય પણ સમજાવ્યું છે 26% એ વાંચન થાય પછી મિત્રો જોઈએ 35 ના છેદમાં 100 લાવી શું લખીશું 35% વાંચન શું કરીશું તો 35% એ વાંચન થશે મિત્રો 25 ના છેદમાં 100 બાદમાં લખીશું 25% અને વંચાશે શું કે 25% એટલે વાંચન થશે આ સંકેત ટકાનો છે મિત્રો એ પણ આપણને અગાઉ સ્થિર સાથે સમજૂતી મેળવી તો આપણે આ જે રીના છે એને કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરી હવે મિત્રો આપણે એક ઉદાહરણ જોઈએ કે જેમાં તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 158 નો 59 ઉપર તમને સૂચના આપી છે કે તમારી પાસે એક માળા છે કે જેના મણકાઓ જુદા જુદા બે રંગના છે અને મણકાઓની સંખ્યા 20 હોય તો મણકાઓની ટકાવારી કેવી રીતે શોધી શકાય હવે તમે મિત્રો જોઈ શકો કોષ્ટકની અંદર કે અહીંયા તમને મણકાઓની સંખ્યા આપી છે લાલ રંગના અને વાદળી રંગના 12 ટોટલ 20 મણકા છે અગાઉના આપણે એક ઉદાહરણ જોયું તેની અંદર આપણે સરવાળો 100 કર્યો જે ટેબલ ઉપર ટાઇલ્સ લગાડવાની હતી અલગ અલગ રંગની એનો સરવાળો 100 મળતો હતો તો સરવાળો 100 તૈયાર મળતો હતો એટલે આપણે એની ટકાવારી શોધવાની સરળ પદ્ધતિ હતી આપણે મુદ્દો શીખ્યા કે જેનો સરવાળો 100 ન હોય તેવી વસ્તુઓની પરિસ્થિતિમાં ટકા શોધવા શું કરવાનું તો કે તેને આપણે તેવા સંપૂર્ણાંકમાં ફેરવાના કે જેનો છેદમાં 100 મળે હવે કોઈ સંખ્યા દાખલા તરીકે તમારી સામે અપૂર્ણાંક પર ફેરવી આવી કોષ્ટક માંગેલા મણકાઓની સંખ્યા તો કે ભાઈ 8 ના છેદમાં 20 એટલે કે 20 મણકામાંથી 8 અપૂર્ણાંકમાં દર્શાવે છે 12 મણકા છે તો કે 20 મણકામાંથી 12 મણકા હવે આને અપૂર્ણાંકમાં ફેરવી આવ્યા છે હવે એના છેદમાં 100 નથી તો છેદમાં 100 કરવા શું કરવાનું તો એને એવા સહઅપૂર્ણાંકમાં ફેરવીએ કે જેથી છેદમાં 100 મળે હવે મિત્રો છેદમાં 100 લાવવાનો હોય તો શું કરવાનું
નંબર 159 ઉપર કે ભાઈ ટકા શોધવાના છે આપણે 100 ના છેદમાં 100 વડે ગુણાકાર કરી તો ટકા મળે હવે 8 ના છેદમાં 20 ગુણ્યા 100 ના છેદમાં 100 કરીએ અહીં 20 5 100 એમ છેદુલે 8 5 40 અને છેદમાં 100 એકા 100 મળે એટલે કે જેનો છેદ 100 હોય એવો અંશ એટલે ટકા એટલે 40 ના છેદમાં 100 એનો અંશ કયો 40 ટકા હવે મિત્રો તમારે આને બીજી રીતે શોધવું હોય તો તમારી પાસે 8 ના છેદમાં 20 છે 8 ના છેદમાં 20 છે એનો છેદ 100 થાય તેવા સંપૂર્ણાંકમાં ફેરવવા શું કરવું પડે અહીંયા તમને 20 આપેલા છે 20 ને કોના વડે ગુણો તો 100 મળે તો 20 50 100 તો આપણે શું કરવું પડે ગુણ્યા 5 અને 20 માં પણ 5 એટલે 5 ના છેદમાં 5 વડે ગુણો તો છેદ 100 થઈ જાય તો શું થશે 5 5 40 અને 20 15 100 તો પણ તમને 40% પરિણામ મળે છે તો તમે ટકા શોધવા માટે તમારે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો અથવા તમે નવી રીત પણ બનાવી શકો તો તમે કઈ નવા સંશોધન કરો તો નવી રીત પણ બનાવી શકો તમે મિત્રો તો આ રીતે ટકા મળ્યા બીજું જે 12 ના છેદમાં 20 છે એને આપણે બીજી રીત છે ના પ્રમાણે કરીએ તો 12 ના છેદમાં 20 હવે છેદમાં 20 એટલે 100 કરવા હોય છેદમાં તો કેવો સંપૂર્ણાંક મળે તો અહીંયા કઈ પદ્ધતિ વાપરવી પડે 5 ના છેદમાં 5 વડે ગુણો તો 12 5 ને 60 અને 20 5 ને 100 એટલે 60% મળ્યા અહીંયા પણ જો મિત્રો કે 20 5 100 છે મળ્યા 12 5 60 છેદમાં 100 એકા 100 એટલે 60 ના છેદમાં 100 એટલે 60% હવે તમે ટકાવારીનો સરવાળો કરો તો ટકા કેટલા થવાનો છે 100 કારણ કે ટકા છે એ 100 ના આધારે ટકાવારી આપણે ધ્યાનમાં લેવાની હોય મિત્રો એટલે 20% એટલે 20 એ 20 એટલે પૂરેપૂરા 100% થઈ ગયા બંને રંગો તો આ રીતે આપણે ટકાવારી શોધવાની હોય તો જ્યારે છેદ 100 ન હોય અથવા કોઈ પણ વસ્તુ છે એનો સરવાળો 100 ન થતો હોય ત્યારે શું કરવાનું એવી થિયરી આપણે આપણે શીખ્યા હતા ઊંડા હોય યાદ રાખો તો આપણે એનો છેદ છે એ 100 મળે એવા સંપૂર્ણાંકમાં તેનો પરિવર્તન કરવાનો તો ફેરવાનો તો આ રીતે કોષ્ટક નંબર બીજું આપણે જોયું હવે તમારે પાછળ કોષ્ટક નંબર જોશો તો બે ત્રણ કોષ્ટકો બીજા પણ આપેલા છે મિત્રો પેજ નંબર 158 પર એક તમને પ્રયત્ન કરવાનો કોષ્ટક આપ્યો છે તે પછી તમે જોઈ શકો કે અહીંયા મણકા શોધવાની અલગ રીત પણ તમને દર્શાવેલી છે એ પણ તમારે વાંચીને સમજવાની છે અને નીચે આપણે ચર્ચા કરેલા મુદ્દાઓની વિગતે અમે વાત પણ કરેલી છે એ પણ તમારે જોવાનું છે બીજું અહીંયા આપણે બીજું પ્રયત્ન કરવાનું કોષ્ટક છે પેજ નંબર 159 ઉપરનું નીચેનું કોષ્ટક એ બહુ સહેલું છે અગાઉ આપણે જે ટાઇલ્સ માટેનું કોષ્ટક બનાવ્યું એ મુજબનું એની ગણતરી જે છે આ ધ્યાનમાં કર્યો છે એ મુજબની ગણતરી રહેશે કોષ્ટક પૂર્ણ તમારે પાછળ પુસ્તકમાં જ કરવાનું છે મિત્રો બરોબર તો આ કામ જે તમારા હોમવર્કનું છે હવે આપણે ચર્ચા કરીએ આપણે હવે જે મિત્રો આપણે આગળનો મુદ્દો જોઈએ એ છે અપૂર્ણાંકને ટકાવામાં ફેરવો આપણે ટકાવારીનો અર્થ સમજી લીધો ટકાવારીમાં લઘુત્તમ પૂર્ણાંક શીખી લીધો હવે ટકાવારીમાં આપણે અપૂર્ણાંકને ફેરવવાના હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવાની પહેલી વસ્તુ એ છે કે જુદા જુદા છેદવાળા અપૂર્ણાંકની તુલના કરવા માટે છેદ સમાન કરવા જરૂરી છે એ તો આપણને ખ્યાલ છે કે છેદ સમાન હોય તો અંશના આધારે આપણે અપૂર્ણાંકને ઓળખી શકાય ટકાવારીમાં તુલના કરવાની છે હવે અપૂર્ણાંકોને છેદ 100 હોય તો સરખામણી સરળ થઈ શકે છે મિત્રો અને જે ટકાવારી દર્શાવે છે હવે આપણે શું કરીશું કે અપૂર્ણાંકને છેદ 100 લાવવા હોય તો તેના માટે શું કરીશું કે અપૂર્ણાંકને 100 ના છેદમાં 100 વડે ગુણવામાં આવે બરોબર હવે ટકા માટેનું સૂત્ર છે મિત્રો કે ટકા માટે જ્યારે અપૂર્ણાંક આપેલા હોય ત્યારે અપૂર્ણાંક ગુણ્યા 100 કરીએ એટલે આપણને ટકાવારીમાં પરિણામ મળે છે અપૂર્ણાંકને 100 વડે ગુણવા એટલે કે આપણે અપૂર્ણાંકને 100 ના છેદમાં 100 વડે ગુણવા એટલે કે ટકા મળે હવે શું કરીએ કે જો સાદા અપૂર્ણાંકો સાથે સંબંધિત ટકાવારી જે છે 100 કરતા ઓછી અને મિશ્ર અપૂર્ણાંકો સાથેની સંબંધિત ટકાવારી છે એટલે 100 કરતા વધુ મળે છે એ કઈ રીતે આપણે આપણે સમજીએ તો તમને પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણો 7 આપ્યું છે એક તૃતીયાંશના ટકામાં ફેરવો હવે એક તૃતીયાંશને ટકામાં ફેરવો એટલે આપણને સૂત્ર યાદ આવે કે અપૂર્ણાંક ગુણ્યા 100 કરવા અથવા તો આપણને સૂત્રમાં સમજેલા છે કે 100 ના છેદમાં 100 વડે ગુણીએ
હવે મિત્રો જોઈએ કે એક તૃતીયાંશ ગુણ્યા 100 છેદમાં 100 હવે તમને પહેલી વસ્તુની ખ્યાલ આવી જવો જોઈએ અગાઉની બાબતમાં કે 100 છેદમાં 100 એટલે કોઈ પણ અંશ કે જેના છેદ 100 હોય તેવો અંશ ટકા છે એટલે 100 છેદમાં 100 એટલે શું કહેવાય 100% કેમ તો આપણે લખી શકીએ 1 છેદમાં 3 ગુણ્યા 100% આ 100% કેમ લખ્યું કે 100 છેદમાં 100 એટલે કે 100% પૂરું હવે ગુણાકાર થાય મિત્રો તો કે 1 છેદમાં 3 એટલે કે 1 ગુણ્યા 100 એટલે 100 એકા 100 થશે શું લખાય 100 એકા 100 છેદમાં 3 અને ટકા ની નિશાની હવે 100 છેદમાં 3% મજા પ્રાણ આપણે સાદુ રૂપ આપીએ તો 100 ભાગ્યા 3 કહો મિત્રો તો તમને શું મળે 33.1% હવે તમે કેલ્ક્યુલેટર નો ભાગાકાર કરો મિત્રો તો નામ ખબર પડે 33.33 એવું મળે છે આપણે અપૂર્ણાંકમાં ભાગાકાર કરીને જોઈએ તો શું મળે જો 33.1% મળે હવે બીજું શું કે ઉદાહરણ પછી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આપણે પછી જોઈએ ઉદાહરણ અંદર સૂચના આપી છે કે એક વર્ગના 25 બાળકો છે તેમાંથી 15 છોકરીઓ તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ છે મિત્રો પાઠ્યપુસ્તકમાં સરસ ઉદાહરણ તમને સમજાયું છે કે તમારા વર્ગની અંદર બાળકોમાંથી 25 બાળકોમાંથી 15 છોકરીઓ છે તેથી છોકરીઓની સંખ્યાના ટકા કેટલા હોય કેટલા ટકા છોકરીઓ છે એવું પૂછું તો મિત્રો કુલ બાળકો કેટલા છે 25 એમાં છોકરીઓ કેટલી છે 15 તો આપણે કુલ બાળકો લખીએ કુલ 25 બાળકો એમાં 15 છોકરીઓ તો કે 25 માંથી 15 તો અંશમાં શું આવશે મિત્રો 15 કારણ કે કુલ સંખ્યા કેટલી છે 25 છેદમાં આવે એટલે કે 15 ના છેદમાં 25 ગુણ્યા 100% તો અહીંયા મિત્રો જોશો તો તમે કે 25 બાય 100 નો ભાગાકાર થશે 25 ચોકું 100 25 ચોકું 100 15 ચોકું 60% એટલે વજનની અંદર કુલ 60% દીકરીઓ એટલે કે છોકરીઓ છે તો અહીં મિત્રો જોશો તો અહીંયા અંશ કેવો છે નાનો છેદ મોટો અહીંયા પણ શું છે અંશ નાનો છેદ મોટો એટલે કે સાદો અપૂર્ણાંક કહેવાય સાદા અપૂર્ણાંકો કહેવાય આ મિત્રો એટલે કે અહીંયા છેદ મોટો અને અંશ નાનો હોય જ્યારે અંશ મોટો અને છેદ નાનો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરો થયો હવે મિત્રો તમે તમારા પાઠ્યપુસ્તક અંદર જોશો તો ઉદાહરણ 9 પર 9 છેલ્લું આવ્યું છે એમાં સૂચના છે કે 5/4 5/4 ફેરો કેટલા છે ઉદાહરણ નંબર 9 5/4 ફેરવો હવે તો 5/4 ફેરવો એટલે શું કરવું પડે એટલે કે 5/4 × 100% તો 100/100 લખી પછી 100% હવે તો જો મિત્રો અહીંયા પણ તમે છેદ ઉડાડો તો તમને ખાસ યાદ રાખો તમને છેદ ઉડાડતા આવડવા જોઈએ અથવા તો તમને સાદું પાકતા આવડવું જોઈએ હવે તમે એવું કરશો 5/100 એટલે 500 500/4 એટલે 125 મળે અથવા તમે એવું કરશો કે 25/100 25/5 = 125% હવે તો તમે આ વાક્ય જે છે એને સમજી લો સાદા અપૂર્ણાંકો સાથે સંબંધિત ટકાવારી 100% ઓછી મળે હવે શબ્દ સાદા એટલે શું તો કે અંશ નાનો છેદ મોટો અંશ નાનો છેદ મોટો એ સાદા અપૂર્ણાંકો કહેવાય એનો જવાબ કેટલો મળે 100% નાનો બીજું કે 5/4 શું છે મિશ્ર અપૂર્ણાંક અથવા તો અશુદ્ધ અપૂર્ણાંક એની ટકાવારી શું મળે તો કે મિશ્ર અપૂર્ણાંક સાથે સંબંધિત ટકાવારી 100% વધુ હોય મિત્રો જો 5/4 ની ટકાવારી કેટલી મળી 125% એટલે કે 100 થી વધારે એટલા મુદ્દા રીતે આપણે સમજી શકીએ સાથે સાથે આપણે 3 ઉદાહરણો પાઠ્યપુસ્તકમાં છે એની પણ સમજણની મેળવી લીધો તમારા મુદ્દાઓ જે છે એ પણ તમારી નોંધ ગોઠવી લીધી તમારી બુક જે હોય પાઠ્યપુસ્તક વિષયની અંદર વ્યવસ્થિત લખવાના છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ સાથે સાથે વાંચન કરવાનું છે પાઠ્યપુસ્તકમાં આપેલા દરેક ઉદાહરણો સાથે સાથે ગણતા રહેવાના છે અહીંયા ગણાયા પછી પણ તમારે એકવાર જોઈ લેવાનું અને ગણવાના કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બાબત શું કહેવા માંગે છે અને આપણે સમજણ છે એટલી વધારે કેળવી છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો આગળ વધીએ પ્રથમ પ્રશ્ન
પ્રશ્ન જોઈએ કે અહીંયા કોઈ કાપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. ટકામાં કેમ ફેરવવા આપણે શીખ્યા છે કે કોઈ પણ અપૂર્ણાંકને 100 ના છેદમાં 100 વડે ગુણો તો ગુણ્યા 100% એમ થશે. હવે તો જોઈએ પહેલી રીતમાં પછી આપણને અહીંયા 1 ના છેદમાં 8 ગુણ્યા 100 ના છેદમાં 100 એટલે શું મળે? 1 ના છેદમાં 8 ગુણ્યા 100%. હવે અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે કે 1 ગુણ્યા 100 એટલે 100 છેદમાં 8%. હવે ખાસ ધ્યાન દેજો કે છેદ દર્શાવે છે 8 ભાગ્યા 100 કરવાના થશે. તમે મિત્રો અહીંને 8 ભાગ્યા 100 કે છે બધું તો તમે અતિ સંક્ષિપ્ત રૂપ આપતા શીખો તો કે લખી શકાય કે 100 છેદમાં 2 ચોકુ 8%. તો શું પરિણામ મળે? 25 ચોકુ 100. તો અહીં શું મળે? 25 ના છેદમાં 2%. હવે 25 ના છેદમાં 2 મળે છે મિત્રો, એનો અર્થ એવો થાય કે 25 ના 2 ભાગ કરવાના. 25 ના 2 ભાગ કરો શું મળે? 12.5. તો જવાબ લખી કે 12.5% એટલે કે 12.5% મળે. લખાય કે આથી 1/8 એટલે 12.5% તો 1/8 બરાબર 12.5%. પછી મિત્રો જો 5 ના છેદમાં 4 5/4 5/4 ગુણ્યા 100 ના છેદમાં 100 એટલે કરીએ 5/4 ગુણ્યા 100%. હવે તો 5/4 ને આપણે અગાઉ પણ આપણે ઉદાહરણ 9 માં જોઈ લીધું કે 5/4 છે શું થશે કે 25 ચોકુ 100. 5 ગુણ્યા 25 એટલે 125% ઉપરાંત મળે. લખાય કે આથી 5/4 = 125%. માત્ર અહીં શું કરવાનું છે? સાદું વાક્ય આવવું જોઈએ. આપણે છેદ દર્શાવતા શીખવાનું રહ્યું. હવે જોઈએ અહીંયા 3/40 × 100/100. અહીં તો જોઈએ કે 3/40 × 100% આવું પરિણામ મળ્યું. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમે જો છેદ દર્શાવો તો 0 0 બ્રેકેટ પર છે, અથવા તો 10 ચોક 40 એમ પણ કરી શકો. હવે તમે તો મિત્રો કઈ છેદ દર્શાવી દીધા 0 0 બ્રેકેટ દીધા. હવે શું કર્યું? 3 × 10/40 એટલે છેદમાં 4. અહીં તમે 2 2 4 અને 2 5 4 તો સુધારો 15 ના છેદમાં 2% આવું પરિણામ મળે. હવે 15 ના છેદમાં 2% એટલે શું થાય? 15 ભાગ્યા 2 એટલે 7.5%. તમે અહીં ઘણી ત્યારે શું કરી શકો મિત્રો કે 3/10 = 40 × 100. હવે 25 ચોકુ 100 કરો 25 75 ના છેદમાં 10 લખીને 7.5 કરી શકો. કોઈ પણ રીતે તમને સંદર્ભતા આવડવા જોઈએ. મેથડ ગમે વાપરો તો જવાબ સાથે મળવો એ જરૂરી છે. તો લખી શકાય કે આથી 3/40 = 7.5%. બરોબર. હવે ડી છેલ્લો પ્રશ્ન છે. પ્રશ્ન એક ની અંદર ચોથું તો કે 2 ના છેદમાં 7% શોધવાના હોય તો 2 ના છેદમાં 7 × 100 એટલે કે 2/7 × 100%. મિત્રો અહીં શું કરીશું આપણે તો કે 2/7 × 100 છે ત્યાં 2 × 100 એટલે 200 2/7. હવે તમારે મિત્રો 200 ને 7 વડે ભાગવા પડે. 200 ને શું કરવું પડે? 7 વડે ભાગીએ તો કે 7 × 14 વધે 6 બધું થાય શું? 7 × 8 = 56 વધે કેટલા? 4. હવે ભાગ ચાલે તો 9 વડે આપણે એનું નિષ્ફળ પણ લખીએ કે અંશ છે એને આપણે અહીં લખીએ પૂર્ણાંક સ્વરૂપે છેદમાં 7 હતા એમને મને શેષ વધી છે આપણે અંશમાં લખીએ એટલે 28 × 4/7 પરિણામ મળ્યું. એટલે કે આથી 2/7 = 28 × 4/7. 2/7 = 28 × 4/7% મળે. મિત્રો ખાસ પ્રશ્ન નંબર 1 જે છે એની આપણે ચર્ચા કરી લીધી કે અગાઉ આપણે 1% ને અપૂર્ણાંકમાં ફેરવવાનું જેના શીખીએ છીએ તેની અંદર પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય 8 માં જે હતો. તો હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 છે તેની હવે પછીના વિડિયો ક્લાસમાં ચર્ચા કરીશું.
શીખીએ છીએ તેના પર માસ્ટરી દોરતા